ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પર્પલ કોબી આવે એ અને મકાઈના દાણા એનું શાક. તો એના માટે આપણે આ એક કોબી લીધી છે આ રીતની, જે પર્પલ કલરની આવે એ. તો આ એક લીધી છે આપણે નાની મીડિયમ સાઇઝ. અને મકાઈના દાણા આપણે એક વાટકો આ બાફેલા લીધા છે. થોડાક લીલા ધાણા જોવે અને આદુ મરચાં અને લસણ એ આપણે આ રીતે ચીલી કટરમાં વાટીને લીધું છે. 2-3 મરચાં તીખા, તીખાસ માટે આપણે એ રાખશું એમ, આદુ અને મરચાં ને એ બધું એમ. અને લાલ મરચાં આપણે આ થોડા કટકા કરીને લીધા છે. મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે. થોડીક હિંગ વઘાર માટે, હળદર થોડીક અને 1/2 ચમચી ધાણા જીરું અને તેલ જોઈએ આપણે. તો પહેલાં આપણે તેલને ગરમ મૂકી દેહું. તો આપણે આ કડાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું. આમાં આપણે તેલ નાખશું. તો તેલ આપણે 1/2 ચમચા જેટલું આમાં નાખશું એમ. તો તેલને ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ કોબીને કાપી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને આ કોબીને આપણે કાપી લીધી છે આ રીતની. તમે કોઈ પણ રીતે કાપી શકો, લાંબી કે ઝીણી કે ગમે એ રીતની. તો તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે પહેલાં આદુ મરચાં અને લસણ નાખશું. થોડીક વાર આમાં ખાતરી લેવાનું આ રીતે તેલમાં. હવે એમાં હિંગ નાખીશું આપણે. કોબી હોય એટલે થોડીક હિંગ નાખી તો સારું એમ. અને આ લાલ મરચાં નાખી દે હું ટુકડા કરેલા. હવે આપણે એમાં કોબી નાખી દે હું. કોબી આપણે પહેલાં જ ધોઈ નાખી હતી. તો મીઠું નાખી દેવું થોડુંક સ્વાદ પ્રમાણે. થોડીક વાર કોબીને પાકવા દેવું આપણે, કેમકે દાણા આપણે બાફેલા છે એટલે કોબીને થોડીક વાર પાકવા દેવી પડે. તો આને આપણે ઢાંકીને પાકવા દેવું. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું. તો કોબીને આપણે થોડીક વાર પકાવી લીધી છે ઢાંકીને. તો ઝાઝી વાર નથી લાગતી કોબીને પાકતા, એમનેમ તેલમાં તેલમાં સરસ પાકી જાય છે એમ. તો હવે આપણે આમાં મકાઈના દાણા નાખી દઈએ. હળદર નાખી દઈએ અને ધાણા જીરું. મીઠું તો આપણે પહેલાં જ નાખી દીધું હતું, મિક્સ કરી લેવું અમે. થોડાક લીલા ધાણા નાખી દેવું. આને હવે સેજ વાર અમથું ઢાંકી દેહું ઘડીક વાર 1/2 મિનિટ માટે. હવે આપણે જોઈ લઈએ થોડીક વાર ખાલી, કેમકે મકાઈ તો આપણે પાકેલી જ છે. ખાલી બધા મસાલા થોડીક વાર એમાં પાકી જાય એમ મસાલામાં. તો ભાત આવી રહ્યા, શાક ખાવાની મજા આવે. તો ગેસ આપણે હવે બંધ કરી દેહું ને સર્વ કરશું. તો તૈયાર છે આપણું પર્પલ કોબી અને મકાઈનું શાક.
તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ પર્પલ કોબી અને મકાઈનું શાક.